ભાઈ તમારી દુકાનો બંધ કરી દો હવે. મનસુખભાઈ, તમે જે મીડિયા વાળાને દુકાન બંધ કરવા માટે કહી રહ્યા છો, તેમનો આ વ્યવસાય છે અને સવાલ પૂછવું તેમનું કામ છે. પરંતુ આજકાલ નેતાઓમાં પણ ફેશન છે, એ મીડિયાને દુકાન કહે છે, ટ્રાયપોડને ઘોડો અને મીડિયાના મિત્રોને પોતાના નોકરિયાતની જેમ રાખે છે. આવું અમે કેમ કહી રહ્યા છે, જોવો આ રિપોર્ટ. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, અને આજે આપણે કરીશું આ જ મુદ્દા ઉપર નિર્ભય વાત. મનસુખ માંડવિયા આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુડબુકમાં છે, અને આ વખતે મનસુખભાઈનો ભાવનગરથી ચૂંટણી લડવાનો વલોપાત દેખાઈ રહ્યો છે. લોકસભા 2024ની ચૂંટણીને હવે ઓછો સમય રહ્યો છે, એટલે સાંસદોના પોતાના વિસ્તારમાં આંટા ફેરા વધી જાય તે સ્વાભાવિક છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા પહોંચ્યા હતા ભાવનગર. પ્રસંગ હતો સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભનો, જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા દ્વારા ભાવનગરની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ અને હોસ્પિટલના સ્ટાફને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો મનસુખભાઈને ગમ્યું નહીં, અને મંત્રી મનસુખભાઈએ કહી દીધું કે હવે તમારી દુકાન બંધ કરો. મનસુખભાઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે, તો સ્વાભાવિક છે કે સવાલ પણ તેમને જ થાય. અને સવાલ એટલે પણ પૂછવામાં આવ્યો કે જ્યારે અહીંયા હોસ્પિટલનું બિલ્ડિંગ બનતું હતું ત્યારે ભૂમિપૂજન પણ તેમને જ કર્યું હતું. મનસુખભાઈએ કેમેરા બંધ કરવાની વાત કહી, પણ જ્યારે પત્રકાર સવાલ કરી રહ્યા હતા તો મનસુખભાઈને થોડું વધારે ખરાબ લાગ્યું. સ્વાભાવિક છે, કેમ કે મંત્રી બન્યા બાદ મીડિયાના સવાલના જવાબ આપવાની આદત છૂટી ગઈ છે, અને મનસુખભાઈએ પ્રેસ કોન્ફરન્સને સમેટી દીધી. પોતાના પીએને કહી દીધું ફ્લાઇટ કેટલા વાગ્યાની છે, અને ઊભા થઈ ગયા. ચાલો ભાઈ, ભાઈ કેટલા વાગે ફ્લાઇટ છે, લેન્ડ થઈ ગઈ છે, ચાલો દોસ્તો નીકળીએ. જો આ હું દિલ્હી વાંચવો જોઈએ, ટીવીમાં જોવો જોઈએ, એ ભાવનગર ની અંદર ખેલ ઉત્સવ ચાલી રહ્યો છે. જતા જતા મનસુખભાઈ એ બોલ્યા કે આ સાંસદ ખેલ મહોત્સવના સમાચાર દિલ્હીમાં પણ દેખાય એવી રીતે બતાવજો. આપણા નેતાઓની તકલીફ પણ આ જ છે, નેતાઓને ગમતું જ પસંદ છે, અને ના ગમતું આવે તો ચાલતી પકડે છે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે બેલ આઇકન બી દબાવજો, એટલે તમને અમારા કોઈ પણ ન્યૂઝ આવે તો તમને નોટિફિકેશન મળી રહે.